अरवली जिला में व्याज खोरो नो त्रास एटलो वधी गयो छे जेने लईने पोलीसे अभियान चालू करी दीधुं छे अने व्याज खोरो ना त्रास थी कंटाळी गयेला अने तेमना त्रास नो भोग बननार लोकोना मननी वात सांभळवा पोलीसे लोक दरबार योजवो पड्यो हतो अने आ लोक दरबार में अरवली जिला पोलीस वडा संजय खराते व्याजखोरो ने भोग बनेला लोकोना मननी वात सांभळी हती अने व्याजना दूषण ने अटकाववा माटे कड़क कार्यवाही करवानी वात करी हती। आ उपरांत तेमणे व्याजखोरो नो भोग बनेला लोकोनी अरजी जरूरी पुरावा साथे लीधी हती अने ए दिशामां नक्कर पगला लेवानी बाहेधरी पण आपी हती। આ વ્યાજખોરોના ત્રાસથી કરે છે એ થતું એટલે આજે જે મિટિંગ હતી એમાં હું આવ્યો સાહેબને મળ્યો ને સાહેબને વાત કરી છે બરાબર છે તો આનું નિરાકરણ જલ્દી થાય બરાબર છે એવું અમે ઈચ્છીએ છીએ બરાબર છે અને અત્યારે જેમ સુરત પોલીસ સ્ટેશને જવાનું છે આજની તો કાલે અને અરજી લખવાની ફરિયાદની બરાબર સાહેબ એવું કહી છું કે તમારે જીતી જોતો એ જીતો તમે અરજી આપો બરાબર એનું નિરાકરણ થઈ જશે 7-8 લાખ રૂપિયા અમે આપી દીધા મારા બેબીઓ જાણે છે બરાબર મારા ગણના જાણે છે નીલમભાઈ અરવિંદભાઈ પાનથી 1 લાખ રૂપિયા લીધા હતા એમાં એમને 50,000 આપ્યા હતા પ્રકાશભાઈ છગનભાઈના પાન 2 લાખ લીધા એમાં 1 લાખ રૂપિયા આપી દીધેલું છે તે છતાં એ માનતા નથી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે માનનીય આઈજીપી સરની સૂચના મુજબ વિસ્તારમાં જે વ્યાજખોરીની દૂષણ ચાલે છે તેની વિરુદ્ધે કાર્યવાહીના ભાગરૂપે ગામડાઓની અને શહેરની ગરીબ જનતાએ પોલીસ સુધી આસાનીથી પહોંચી શકે કોઈ પણ ભીખ વગર એના માટે અમે પોલીસ તરીકે જનતા પાસે જવાનું નિર્ણય કરીને આજરોજ અહીંયા લોકદરબાર રાખેલ છે અનુભવાંતી એવું જાણવા મળેલ છે કે કેટલાક ભોગ બનનાર વ્યાજખોરીના ગરીબ માણસો હોવાના કારણે પોલીસ સુધી પહોંચતા નથી અને જે વ્યાજખોરીના ધંધા કરવાવાળા છે એની ધાકધમકી કરીને પોલીસ સુધી પહોંચવા નથી દેતા એ માટે આ ટાઈપનું કાર્યક્રમના આયોજન કરેલ છે આજરોજના કાર્યક્રમ મોડાસા રૂરલ વિસ્તાર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર અને ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માટે ગોઠવાયેલ છે ભવિષ્યમાં આજનો જે રિસ્પોન્સ છે એના લીધે ભવિષ્યમાં પણ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં જરૂરત મુજબ આ પ્રોગ્રામની ગોઠવણી કરવામાં આવશે આજે તમે જે રીતે જોઈએ છે અને જેથી આ પ્રોગ્રામ અનાઉન્સ કરે છે છેલ્લા 3 દિવસથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો આવેલી છે આજરોજ પણ અહીંયા લોકદરબારમાં કુલ 35-40 જેટલા લોકો અરજદારો રજૂઆત કરવામાં આવેલ છે આમાં અરજદારની અલગ અલગ પ્રકારની રજૂઆત છે કોઈના જેટલા પૈસા બેંકમાં આપેલા છે આની સ્ટેટમેન્ટ મળતું નથી કોઈના મોટા વ્યાજદર જે સરકાર માન્ય વ્યાજદર છે એના કરતાં વધારે વ્યાજદરથી પૈસા લે છે આવું ટાઈપના આક્ષેપ છે કોઈના પૈસા પૂરા આપી દીધા છે તેમ છતાં વ્યાજની અને મૂડીની ઉઘરાણી થાય છે આ રીતના આક્ષેપ થાય છે તો એ તમામ બાબતે જે પણ મની લેન્ડર્સ એક્ટની જોગવાઈ છે આમાં કેટલા પર્સન્ટેજથી પૈસા લેવાનું રેકોર્ડ કઈ મેન્ટેન કરવાનું અથવા મની લેન્ડર્સ એક્ટની બહાર કોઈ વ્યાજખોરી ખોટી રીતે કરતા હોય છે તો આ તમામ વિરુદ્ધ કડકસર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ આજનો જ અહીંયા ભોગ બનાર આવેલ છે એ તમામ કેસીસ આજે જે આવશે આના માટે અલગથી અમારે ડીવાયસી સાહેબની નેતૃત્વમાં કમિટી ટીમ બનાવીને આની કન્ટિન્યુઅસ સુપરવિઝન કરવામાં આવશે।